नमस्कार विद्यार्थी मित्रों, आज आप प्रकरण त्रण में आज वीडियो त्रण में एकत्रित गई वक्त आप गया वीडियो में रेयॉन और नाइलॉन रेसाओ के रीते बने तेना सामान्य गुणधर्म अने उपयोगिता विषय की चर्चा करी थी। तदुपरांत गया वीडियो अंदर कुदरती रेसा अने कृत्रिम रेसा वच्चेना मुख्य भेद विषय पण चर्चा करी थी। आज हवे आपणे पॉलिएस्टर अने एक्रेलिक रेसाओना गुणधर्मो अने उपयोगो अने केटली प्रकारनुं पॉलिएस्टर रेसाओ जोवा मळे छे तेनी आपणे आजे चर्चा करवानी छे। मित्रों, आगे पॉलिएस्टर शब्द આપણે ઘણી બધી વખતે સાંભળેલો છે, એટલે કે પોલિસ્ટર શબ્દ આમ જોવા જઈએ તો પોલિસ્ટર એવું કહી દઈએ છીએ આપણે ટૂંકમાં, પણ એનો સાચો શબ્દ થાય પોલિએસ્ટર। પોલી એટલે ઘણા અને એસ્ટર મિત્રો એક પ્રકારનું કાર્બનિક સંયોજન છે, એક પ્રકારનો સમૂહ છે મિત્રો। આમ એસ્ટરના ઘણા બધા ટૂંકમાં એમ કહેવાય કે એસ્ટરના નામના રસાયણના ઘણા બધા મોનોમર એકમો એકબીજા સાથે જોડાઈ, એટલે કે એકના એક એકમો પુનરાવર્તિત થઈ અને એમાંથી જે મિત્રો વિરાટ અણુની રચના થાય છે એને આપણે પોલિએસ્ટર તરીકે ઓળખીએ છીએ। આ એસ્ટર એ મિત્રો ફળો જેવી વાસ ધરાવે છે, એટલે એસ્ટર એ ફળોની વાસ ધરાવતું સુગંધિત દ્રવ્ય છે। આમ તો પોલિએસ્ટર ઘણા બધા સ્વરૂપે જોવા મળે છે। આ પોલિએસ્ટર મોટેભાગે પેટ્રોકેમિકલ્સ એટલે કે એસ્ટરમાંથી આપણે એને મેળવીએ છીએ। એટલે મિત્રો આમ જોવા જઈએ તો પોલિએસ્ટર ની કેટલીક જાણીતી જાતો માં એક તો ટેરિલિન અને પીઈટી એટલે કે પેટ એ ખૂબ જ એ જાણીતા પોલિએસ્ટરના ઉદાહરણો છે। આ તદુપરાંત આ ટેરિલિન એક એવી પ્રકારનો મિત્ર રેસો છે કે આ રેસો ને ખૂબ ખેંચી અને ખૂબ જ નાના પાતળા રેસમ તેને રૂપાંતરિત કરી શકાય છે, એટલે કે ટેરિલિનનો ઉપયોગ વસ્ત્રો બનાવવા માટે ખૂબ જ પ્રચલિત કર્યો છે લોકો। આમ કાપડ બનાવવા તે ખૂબ ઉપયોગી છે। બીજા શબ્દોમાં કહીએ તો પેટ પણ એટલું જ જાણીતું પોલિસ્ટર છે। એ ઉપરાંત પોલિસ્ટરના બીજા કેટલાક પ્રકાર પણ છે, જેમાં પોલીકોટ, પોલીવૂલ અને ટેરિકોટ આ ત્રણ બીજા મહત્વના પોલિએસ્ટર છે। પોલીકોટ એ પોલિએસ્ટર અને કોટન, કોટન એટલે કે કપાસ રૂ, એ પોલિએસ્ટર અને કોટન પર રાસાયણિક પ્રક્રિયા કરી અને પોલીકોટ નામનો પોલિએસ્ટર રેસો અથવા તો બનાવવામાં આવે છે। પોલીવૂલ, વૂલ એટલે મિત્રો ઊન, એટલે પોલિસ્ટર અને વૂલ અથવા તો ઊન વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા કરી અને પોલીવૂલ મેળવાય છે। તેવી જ રીતે ટેરિકોટ એ ટેરિલિન અને કોટન, આપણે સાદી ભાષામાં કહીએ છીએ ટેરિકોટન, આ તો ટેરિકોટનમાં શર્ટ છે કે ટેરિકોટનની સાડી છે, આપણે તેવું કહીએ તે ટેરિકોટન એ જ ટેરિકોટ મિત્રો, એટલે કે ટેરિલિન અને કોટન ના સંમિશ્રણથી એવા ખાસ પ્રકારના આ સંશ્લેષિત રેસાઓ અને એમાંથી આ કાપડ બનાવવામાં આવે છે। આમ પોલિએસ્ટર આમ જોવા જઈએ તો આપણા જીવન સાથે વણાઈ ગયેલું છે, એટલે પોલિએસ્ટરના જો ગુણધર્મોની વાત કરીએ તો પોલિએસ્ટર એ
એવી પ્રકારનું કાપડ છે મિત્રો કે જે કાપડ ચોળાઈ જતું નથી. આનો મોટો ફાયદો એ થાય કે સંપૂર્ણ કોટનમાંથી બનેલા વસ્ત્રો જ્યારે આપણે પહેરીએ છીએ અને મિત્રો જ્યારે આપણે તેને ધોઈએ છીએ એટલે એ કાપડ ઉપર ખૂબ જ કરચલીઓ પડી જાય છે અને ચોળાઈ જાય છે. જેથી એ વસ્ત્રોને ફરીથી પહેરવા માટે આપણે વારંવાર એની ઇસ્ત્રી કરવી પડે છે અને એની આ કરચલીઓ તોડવા માટે ખૂબ જ જેમાનું ભાઈ પડે છે અથવા તો વધારાનો ખર્ચ કરી અને બાર ઇસ્ત્રી કરવા માટે મિત્રો આપવું પડે છે. જ્યારે પોલિસ્ટરના વસ્ત્રોમાંથી બનેલું જે કાપડ છે મિત્રો એ જલ્દી ચોળાતું નથી એટલે એક વખત ધોયા પછી સીધો જ કદાચ એમાંથી બનાવેલો શર્ટ કે પેન્ટ કે અથવા તો અન્ય કોઈ વસ્ત્રો આપણે જો ધારણ કરીએ તો એક સમય માટે સરળતાથી પહેરી શકાય એટલે એને વારંવાર ઇસ્ત્રી કરવાની જરૂર પડતી નથી. મિત્રો બીજી મહત્વની બાબત છે તે ધોવામાં ખૂબ જ સરળ છે એટલે પોતાનામાંથી ઝડપથી મેલને દૂર કરે છે એટલે એને લાંબો સમય સુધી પલાળી રાખવાની જરૂર પડતી નથી અને જે કડક રહે છે. આપણે ઘરે કેટલીક વખતે મમ્મી રોજ જે સાડી પહેરે છે મિત્રો એ સાડીઓ મોટે ભાગે આ પોલિસ્ટરમાંથી બનાવવામાં આવે છે. આમ સાડીઓ એક વખતે ધોયા પછી દોરી પણ સુકાઈ જાય છે અને એ જ સાડીને મમ્મી બીજે દિવસે વગર ઇસ્ત્રી પહેરે છે તો પણ એ સાડી પહેરાઈ જાય છે એટલે તેને વારંવાર ઇસ્ત્રી કરવાની જરૂર પડતી નથી એટલું તે કડક રહે છે. ઉપરાંત મહત્વનું પાસું એ છે કે આ રેસાઓ પાણીનું શોષણ કરતા નથી એટલે પાણીને તે પોતાનામાંથી દૂર કરે છે જેથી થોડીક વાર માટે તડકો આવે કે પવન આવે તો પણ તેના કપડા ખૂબ જ ઝડપથી સુકાઈ જાય. આમ તે પાણીનું શોષણ કરતા નથી. આ તો થયા તેના સામાન્ય ગુણધર્મ. હવે વાત છે તેના ઉપયોગો વિશે. તો પોલિએસ્ટરનો રેસામાંથી આ ટેરિલિન, પોલીકોટ, પોલીબુલ કે ટેરિકોટ જેવા ખાસ પ્રકારના કાપડમાંથી વિવિધ પ્રકારના વસ્ત્રો બનાવવા માટે ઉપયોગી છે એટલે પહેરવાના કાપડ બનાવવા તે ખૂબ ઉપયોગી છે. આ પેટ જેવું પ્લાસ્ટિક નો ઉપયોગ બોટલો બનાવવા, પાતળી ફિલ્મ પટ્ટી બનાવવા તેમજ વીજળીના વાયર બનાવવા માટે પણ ઉપયોગી છે. આપણે એક્સરે ની ફિલ્મ પટ્ટીઓ મિત્રો જોઈએ છે તો પાતળી ફિલ્મ પટ્ટીઓ અને કેટલાક વીજળીના વાયર બનાવવા માટે પણ આ ખૂબ જ ઉપયોગી છે. જો આપણે જોવા બેસીએ તો આપણી આસપાસ પોલિસ્ટરમાંથી બનાવેલી ઘણી બધી ચીજ વસ્તુની મિત્રો આપણે યાદી બનાવી શકીએ છીએ. આ તો વાત થઈ પોલિસ્ટર રેસા વિશે. હવે આપણે થોડીક વાત કરીએ એક્રેલિક રેસા વિશે. આ એક્રેલિક શું છે? હકીકતમાં આ એક્રેલિક તો એક પ્રકારના ઊન જેવા દેખાતા કુદરતી રેસા જેવું આપણને જણાય છે. વાસ્તવમાં એક્રેલિક એક કૃત્રિમ ઊન છે મિત્રો. આપણે જે શિયાળાની અંદર સ્વેટર, શાલ કે ધાબળા ઓઢીએ છીએ કે સારું જાકેટ પહેરીએ છીએ મિત્રો એ બધા જ વસ્ત્રો અત્યારે હાલ આ એક્રેલિક રેસામાંથી બનાવવામાં આવે છે. શરૂઆતની અંદર આ ગરમ કપડા એ ઊનમાંથી બનાવવામાં આવતા હતા પરંતુ કુદરતી રેસામાંથી મેળવેલું ઊન એ મિત્રો ખૂબ જ મોંઘું છે. તદુપરાંત પ્રાણીઓમાં ઘેટામાંથી પણ ઊન મેળવાતું હતું. આમ કુદરતી રીતે મેળવાયેલું ઊન કિંમતો ખૂબ મોંઘું અને પ્રાપ્યતાની દ્રષ્ટિએ ઘણું બધું
सहज न हतो। आज मित्रों एक्रेलिक रेसाए आज ऊन नु स्थान लीधु छे, એટલે આપણે તેને કૃત્રિમ ઊન તરીકે પણ ઓળખીએ છીએ। ઉપરાંત એક્રેલિક રેસાઓ વજનમાં હલકા છે અને કિંમતમાં મિત્રો ઘણા બધા ઊનની સરખામણીમાં સસ્તા છે, એટલે તે વેપારી ધોરણે અને ગ્રાહકોની અને પહેરવાની કપડાની દ્રષ્ટિએ પણ કિંમતમાં સસ્તા પડે છે। ઉપરાંત એક્રેલિક રેસાઓ જે જુદા જુદા રંગોમાં ઢાળી શકાય છે, એટલે આપણે બજારની અંદરથી વિવિધ રંગના સ્વેટરો કે શાલ કે ધાબળા આપણે મેળવી શકીએ છીએ। આમ સંશ્લેષિત રેસાઓ વધારે ટકાઉ તથા પરવડે તેવી કિંમતના હોવાના કારણે આજે કુદરતી રેસાઓ કરતા તે ખૂબ જ પ્રચલિત બન્યા છે અને મિત્રો તેનો ઉપયોગ ખૂબ જ વધ્યો છે। બીજી એક મહત્વની પાસા સાથે ચર્ચા કરીએ તો આ કૃત્રિમ રેસાનો મિત્રો થોડો ગેરફાયદો પણ છે। આ કૃત્રિમ રેસામાંથી કે પોલિસ્ટર જેવા કાપડમાંથી બનાવેલા વસ્ત્રો નો ઉનાળા દરમિયાન ગરમી વધુ લાગે છે, એટલે કે જલ્દી પાણીનું શોષણ ન કરતા હોવાથી આપણને ખૂબ જ પરસેવો વળે છે। ઉપરાંત આ રેસાઓને ગરમ કરવાથી તેઓ ઝડપથી પીગળી જાય છે। આમ સંશ્લેષિત રેસાનો મુખ્ય ગેરફાયદો એ થાય કે આ કાપડ એ ખૂબ જ ઝડપથી આગ પકડે છે, એટલે આગ પકડ્યા પછી આ બનાવેલા વસ્ત્રો જો વ્યક્તિએ પહેરેલા હોય તો પોલિસ્ટર નું કાપડ એ પહેરનાર વ્યક્તિની ચામડી સાથે મિત્રો ચોંટી જાય છે। આમ કેટલીક વખતે રસોઈ બનાવતી વખતે અથવા તો પ્રયોગશાળામાં વિવિધ પ્રકારની પ્રયોગો કરતી વખતે કે જ્યાં આગ લાગી હોય તેવા સ્થળોએ કે જ્યાં આગ સાથે કામ કરવાનું હોય એવા સ્થળોએ મિત્રો આવા વસ્ત્રોને પહેરવામાં આવતા નથી, કારણ કે આ વસ્ત્રો ચોમડી સાથે ચોટી જતા હોવાથી વધારે દાઝી જવાનો મિત્રો ભય હોય છે। આમ કૃત્રિમ રેસાનો આ મુખ્ય ગેરફાયદો ગણી શકાય।